धोरण 12 अर्थशास्त्र में चौथु प्रकरण बैंकिंग अने नाणाकीय नीति जेमा आपणे रिजर्व बैंकना कार्यो जोता था कि भाई भारतनी जे मध्यस्थ बैंक छे रिजर्व बैंक एना केवा प्रकारना कार्यो छे एमा बिन नाणाकीय कार्योनी आपणे वात करता था जेमा समावेशी विकास माटेना कार्यो समावेशी विकास माटेना कार्यो करवाना छे। भारत में आर्थिक भिन्नता तथा ग्रामीण शहरी भिन्नता वधु होवाना कारणे ज्यारे ज्यारे नाणाकीय अथवा तो आर्थिक परिवर्तनों आवे त्यारे दरेक वर्गना लोको अने एकमोने आवा परिवर्तनों लाभ मळवो जरूरी छे। ज्यारे पण देशनी अंदर आर्थिक भिन्नता आवे अने ग्रामीण अने शहरी भिन्नता जे छे ए वधु होय आवा संजोगोनी अंदर नाणाकीय अथवा तो आर्थिक परिवर्तनों आवे त्यारे दरेके दरेक वर्गना जे लोको छे एने आवा परिवर्तनोनो लाभ मळवो जरूरी छे। बजारनी अंदर जो परिवर्तन आवे तो ज एनो लाभ जे छे ए लोकोने मळतो होय छे। आरबीआई आ माटे बैंकिंग क्षेत्रे सतत प्रयासों करती रही है। आरबीआई जे छे ए सतत एना माटे प्रयासों करे छे बराबर। धिराण माटेनी अग्रिमता धरावता क्षेत्रों जेवा के खेती नाना कदना उद्योगों स्वरोजगारों तेमज परंपरागत गृह उद्योगों वगैरे माटे खास धिराण व्यवस्था उभी करे छे बराबर। नाना माणसों छे नाना वेपारीओ छे एना माटे आरबीआई जे छे ए खेती क्षेत्र माटे नाना कदना उद्योगों माटे स्वरोजगारों तेमज परंपरागत गृह उद्योगों वगैरे माटे खास धिराणनी व्यवस्था उभी करे छे बराबर। नाना खेडूतो होय सीमांत खेडूतो होय नाना वेपारीओ होय नाना उद्योगकारो होय बराबर एना माटे आरबीआई बैंक जे छे ए सतत धिराण आपवानी कामगीरी करे छे अने एनी व्यवस्था उभी करे छे। लोकोमां बैंकिंग अने नाणा व्यवस्था विशेनी जाणकारी अने जागरूकता वधे ते माटेनो प्रचार करे छे बराबर। नाणा व्यवस्था अने बैंकिंग अंगेनी जाणकारी अने जागरूकता आवे एवा प्रकारना कार्यो जे छे ए आरबीआई द्वारा करवामां आवे छे। ए उपरांत हालना समयमां प्रधानमंत्री जनधन योजनानुं संचालन जे छे ई आरबीआई करे छे। वर्ष 2017 जे केन्द्र सरकारनी योजना छे जनधन खातानी बराबर के नानामां नानो माणस जे छे ए बैंकनी अंदर ઝીરો બેલેન્સથી ખાતું ખોલાવી શકે। આ જે જનધન યોજના છે એ જનધન યોજનાના જે ખાતાઓ છે એના સંચાલનની કામગીરી આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે। વળી બેંકોના ગ્રાહકોના હિતો હિત અને હકની જાળવણી પણ કરે છે। ગ્રાહકોનું શોષણ થાય નહીં જે પણ વ્યાજનો દર નક્કી કરવામાં આવેલો હોય એ જ વ્યાજનો દર જે ડિપોઝિટરો જે છે બરાબર કે જે થાપણ મૂકનારા છે એને મળે એનું હિત જળવાય એનું ક્યાંય પણ શોષણ બેંકો દ્વારા થાય નહીં એની કામગીરી એ ધ્યાન રાખવાની કામગીરી એને દેખરેખ રાખવાની કામગીરી જે છે એ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે। હવે આ પ્રકરણનો બીજો ભાગ છે આપણે બેન્કિંગ જોયું હવે આ જ પ્રકરણનો બીજો ભાગ છે નાણાકીય નીતિ બરાબર જેને અંગ્રેજીમાં ફિનાન્શિયલ પોલિસી કહેવાય કે ભાઈ નાણાકીય નીતિ કોને કહેવાય તો કે ભાઈ અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ બરાબર। અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જો જોઈએ તો નાણાકીય નીતિ કોને કહેવાય તો કે આપણા અર્થતંત્રની અંદર નાણાંની માંગ અને એનો પુરવઠો જે છે એનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની જે કાંઈ પણ નીતિ છે એને નાણાકીય નીતિ કહેવામાં આવે છે। ટૂંકમાં અર્થતંત્રની અંદર આપણા દેશના અર્થતંત્રની અંદર નાણાંની માંગ અને પુરવઠો બરાબર એનું સાતત્ય જાળવવું એનું નિયંત્રણ કરવું એનું સંચાલન કરવું એના માટેના જે નીતિ નિયમો બનાવવામાં આવે એને નાણાકીય નીતિ કહે છે।
નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે. નાણાંની માંગ પ્રમાણે પુરવઠો ન હોય અથવા તો માંગ કરતાં પુરવઠો વધારે હોય તો શું થાય, કાં તો બજારની અંદર અર્થતંત્રની અંદર મંદી આવે અથવા તો ફુગાવાની પરિસ્થિતિ પણ સર્જાય. આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે. બરાબર, માંગ કરતાં નાણાંનો પુરવઠો વધી જાય તો ફુગાવો થાય, માંગ કરતાં નાણાંનો પુરવઠો ઓછો હોય તો મંદી આવે. હવે આની અસર જે છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થાય છે અને નાણાંની કટોકટી સર્જાય છે અથવા તો બજારની અંદર અસ્થિરતા આવે છે. માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે અને આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટેબિલાઇઝેશન પોલિસી પણ એને કહેવાય. કેમ? તો કે નાણાંના પુરવઠા અને માંગ વચ્ચે સાતત્ય જાળવવાનું કામ, તેનું સંચાલન કરવાનું કામ જે છે એ નાણાકીય નીતિ દ્વારા કરવામાં આવે છે. એટલા માટે એને સ્થિરતા લાવવા માટેની નીતિ સ્ટેબિલાઇઝેશન પોલિસી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં શરૂઆતમાંના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો. હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાકસર્જનના નિયંત્રણ માટે થાય છે. બરાબર, ભારતની અંદર શરૂઆતની અંદર નાણાકીય નીતિ જે છે એનો હેતુ શું હતો કે ભાઈ નાણાંનું પ્રમાણ છે, એનું મૂલ્ય છે અને એનું સ્વરૂપ જે છે એ નિયંત્રિત થાય. પણ અત્યારના સમયમાં નાણાકીય નીતિ જે છે બરાબર એનો ઉપયોગ શું છે, તો કે શાક સર્જનની જે પ્રવૃત્તિ કરવામાં આવે એ શાક સર્જનની પ્રવૃત્તિ જે છે એના ઉપર નિયંત્રણ રાખવાની કામગીરી જે છે એ નાણાકીય નીતિ કરે છે. સૈદ્ધાંતિક વ્યાખ્યા તપાસીએ, સૈદ્ધાંતિક રીતે આપણે જો જોવા જઈએ તો નાણાકીય નીતિ જે છે એ કોને કહેવાય, તો કે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે. નાણાકીય સત્તા દ્વારા એવા પ્રકારના પગલાં લેવામાં આવે કે જે નાણાંનો જથ્થો છે, નાણાંની ઉપલબ્ધિ છે અને નાણાંનું જે ખર્ચ છે એની અંદર પરિવર્તન લાવે એને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંક હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. સામાન્ય આર્થિક નીતિ આપણી જે હોય બરાબર એના હેતુઓ સિદ્ધ કરવા માટે આપણા દેશની જે મધ્યસ્થ બેંક હોય, મુખ્ય બેંક હોય બરાબર એના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો જે સોંપવામાં આવે અથવા તો એને લગતા જે કાંઈ પણ નીતિ નિયમો હોય એ સોંપવામાં આવે એને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. સાદા શબ્દોમાં દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા માટેની નીતિ એટલે નાણાકીય નીતિ. બરાબર, સાચા શબ્દોમાં જો આપણે કહીએ તો દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયા જે છે એને ધ્યાનમાં રાખી આપણી પ્રજાનું હિત જાળવી અને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક જે છે એટલે કે મધ્યસ્થ બેંક જે છે એ નાણાકીય પુરવઠાને અંકુશિત કરે અથવા તો એ અંગેની જે નીતિ બનાવે એને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. હવેના સાધનો, નાણાકીય નીતિના સાધનો કયા છે એ બરાબર, પરિમાણાત્મક સાધનો, પરિમાણાત્મક સાધનો, એમાં પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે માટે આ સાધનોને સામાન્ય સાધનો પણ કહેવાય. આ પરિમાણાત્મક સાધનો જે છે એ આપણા દેશના અર્થતંત્ર ઉપર તમામ ક્ષેત્રોની અંદર એક જ સરખી અસર ઉપજાવે છે. બરાબર, એટલે આવા પ્રકારના જે સાધનો છે એને સામાન્ય સાધનો પણ કહેવાય છે, સામાન્ય સાધનો તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બેંક રેટ, એક પછી એક આપણે જોઈએ, બેંક રેટ કોને કહેવાય બરાબર, બેંકનો દર, કયો દર, વ્યાજ દર. બરાબર, જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે નાણાં ઉછીના આરબીઆઈ પાસેથી લે છે અથવા તો ઉધાર નાણાં આરબીઆઈ પાસેથી લે. નાની નાની બેંકો હોય એની પાસે નાણાં ખૂટે અથવા તો નાણાંની એને
વધારે જરૂરિયાત ઉદ્ભવે ત્યારે તે અહીંની મુખ્ય બેંક આરબીઆઈ જે છે એની પાસેથી ઉધાર નાણાં લે છે. બરાબર, આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવાય. હવે આરબીઆઈ છે એ કંઈ ઊંચીના નાણાં એમનું તો ન આપે, એટલે શું કરે, આ બધી નાની નાની બેંકો જે છે એને વ્યાજે નાણાં આપે, અને આ વ્યાજનો દર છે આરબીઆઈ દ્વારા અન્ય બીજી બેંકો પાસેથી લેવામાં આવતો અથવા તો વસૂલ કરવામાં આવતો જે વ્યાજનો દર છે એ બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. હવે આ બધી બેંકો છે આરબીઆઈ પાસેથી ઊંચીના નાણાં લે, બરાબર, એટલે એને વ્યાજ ચૂકવવું પડે. માની લો કે આરબીઆઈ જે છે એ વ્યાજનો દર વધારે, બેંક રેટ વધારે, એટલે નાની નાની બેંકોને મોંઘું પડે, તો સામેની સાઈડ એ શું કરશે, સામાન્ય પ્રજા પાસેથી જેને એ લોન આપે છે એના માટે પણ એ વ્યાજનો દર વધારશે ને ઊંચા વ્યાજના દરે એ ધિરાણ આપે છે. વ્યાજનો દર વધતા પ્રજા છે એ ઓછું ધિરાણ લે છે. હવે વ્યાજ વધારે થાય, બરાબર, લોન મોંઘી થાય એટલે લોકો શું કરે, લોન ઓછી લે, ધિરાણ છે એ ઓછું લે છે, અને નાણાંનો પુરવઠો ઘટે છે. એટલા માટે શું થાય, નાણાંનો પુરવઠો ઘટી જાય, બજારની અંદર નાણાં જે છે એની હેરફેર છે ને એ ઘટી જાય. કેમ, તો કે વ્યાજનો દર વધ્યો એટલા માટે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે, તેથી ફુગાવો ઓછો થાય. મંદી હોય ત્યારે તેથી ઉલટું કરવામાં આવે. બજારની અંદર ફુગાવાની પરિસ્થિતિ હોય, ફુગાવાની પરિસ્થિતિ એટલે કે માંગ કરતા નાણાંનો પુરવઠો વધારે હોય, તો હવે ફુગાવાને નિયંત્રિત કરવા માટે આરબીઆઈ શું કરશે, બેંક રેટ વધારે. બેંક રેટ વધારે એટલે વ્યાજ મોંઘું થાય, વ્યાજનો દર મોંઘો થાય એટલે લોકો છે એ ઓછા નાણાં લેવાનું પસંદ કરશે, બિનજરૂરી ખર્ચ ઘટાડશે. શું કામ, વ્યાજ વધી ગયું એટલે ઓટોમેટિક નાણાંનો પુરવઠો ઘટી જાય અને બે જે ફુગાવો છે એ ઘટશે. મંદીના સમયમાં આનાથી ઉલટું કરવામાં આવે, માંગ કરતા નાણાંનો પુરવઠો ઓછો હોય તો આરબીઆઈ શું કરશે, બેંક રેટ ઘટાડશે. બેંક રેટ ઘટાડે, લોન સસ્તી થાય, લોકો વધારે લોન લેશે, બજારમાં નાણાંનો પુરવઠો વધશે અને મંદી કાબૂમાં આવશે. બરાબર, તો આ બેંક રેટ એટલે કે આરબીઆઈ દ્વારા અન્ય બેંકો પાસેથી જે વ્યાજનો દર વસૂલ કરવામાં આવે એને બેંક રેટ કહેવાય. જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે, અને એનાથી ઉલટું જો હોય એટલે કે માંગ કરતાં પુરવઠો નાણાંનો ઓછો હોય તો શું થાય, મંદી સર્જાય. એ તો આપણે વાત કરી. બેંક રેટ ખૂબ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય છે, અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહેવાય છે. આરબીઆઈ જે બેંક રેટ નક્કી કરે, જો ઊંચો બેંક રેટ નક્કી કરવામાં આવે તો એને બેંક રેટ જે છે ઊંચો રાખવામાં આવે તો એને મોંઘી નાણાકીય નીતિ કહેવાય, અને બેંક રેટ જે છે એ જો ઓછો રાખવામાં આવે, સસ્તો રાખવામાં આવે તો એને સસ્તા નાણાંની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાના બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા કરે છે. ઘણા બધા ટાઈમથી બેંક જે છે એ આજે નાણાંનો પુરવઠો નિયંત્રિત કરવાનો હોય તો એને શેનાથી કરે છે, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, બરાબર, એનાથી આરબીઆઈ નાણાંનો પુરવઠો જે છે એ બજારમાં નિયંત્રિત કરે છે. બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે માટે તે ટૂંકા ગાળામાં બદલાતો નથી, જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળામાં બદલી શકાય છે. આથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે સરળ બને છે. બેંક રેટ જે છે એ ટૂંકા ગાળામાં ન બદલી શકાય, એ લાંબા ગાળા માટેનો હોય છે, અને રેપો રેટ અને રિવર્સ રેપો રેટ જે છે એ ટૂંકા ગાળાની અંદર બદલી શકાય, તરત જ બદલી શકાય, એટલા માટે એ ટૂંકા ગાળાના નાણાંના નિયંત્રણ માટે ઉપયોગમાં આવે છે. જોકે અત્યારે બેંક રેટ જે છે, બરાબર, એ ક્યાંય અસ્તિત્વમાં લગભગ જોવા મળતો નથી. અત્યારે મુખ્યત્વે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ જે છે એના દ્વારા આરબીઆઈ જે છે એ નાણાંના પુરવઠાનું સંચાલન કરે છે. ભારતમાં બેંક રેટના વલણો આપણે જોઈએ કે ભાઈ ભારતની અંદર બેંક રેટ એટલે કે આરબીઆઈ દ્વારા જે નાની નાની બેંકો પાસેથી વ્યાજનો દર જે વસૂલ કરવામાં આવે એ બેંક રેટ, તો વર્ષ 1953ની અંદર બેંક રેટ જે છે એ કેટલો હતો, 3.5%,
એટલે કે આરબીઆઈ પાસેથી કોઈ અન્ય બેંકો છે વ્યાજે નાણાં લે ઉધાર નાણાં લે તો આરબીઆઈની પાસેથી 3.5% વ્યાજ વસૂલ કરતી આ રેટ વધીને 1981માં 10% 91માં 12% ટૂંકમાં કહીએ તો 81 અને 91 જે છે એમાં વધારો તમને જોવા મળે છે એનો મતલબ એવો છે કે નાણાકીય નીતિ મોંઘી હતી અહીંયા બરાબર જ્યારે વર્ષ 2016ની અંદર આ રેટ જે છે એ કેટલો છે 7% હવે 2016માં 7% જે છે બેંક રેટ હતો અને નાની બેંકો જે ધિરાણ જેને આપતી એની પાસેથી 11% વસૂલ કરતી એટલે 7% અને 11% 4% જે ડિફરન્સ છે 4% જે તફાવત છે એ અન્ય બેંકો નાની બેંકો જે છે એના માટે શું છે એ નફો છે બરાબર તો આ તમને વલણ આપેલા છે 1953થી 1991 દરમિયાન બરાબર નાણાકીય નીતિ જે છે એ મોંઘી હતી સતત એની અંદર વધારો જોવા મળે છે અને 91ની અંદર સુધારા વધારા કરવામાં આવ્યા આર્થિક નીતિ નવી તૈયાર કરવામાં આવી એટલે ધીરે ધીરે 12%માંથી 2016ની અંદર જે બેંક રેટ છે એ 7% સુધી ઘટ્યો ટૂંકમાં કહીએ તો નાણાકીય નીતિ જે છે એ સસ્તી થઈ છે આટલા સુધી રાખીએ હવે પછીના લેક્ચરની અંદર બાકીનો વિભાગ જે છે એ આપણે પૂરો કરશું